અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વર નગરપાલિકાની મળેલી બોર્ડ મીટિંગમાં વિવિધ સમિતિઓના ચેરમેનની મોવડી મંડળ તરફથી આવેલા મેન્ડેટ મુજબ વરણી કરવામાં આવી હતી. કમિટીમાં નિમાયેલા ચેરમેનો ને તમામ સાથી સભ્યોએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પ્રદેશ અને ત્યારબાદ ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠનના મોવડીઓ દ્વારા કરવામાં આવેલી વરણી મુજબ અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ કમિટીઓની વરણી કરવામાં આવી હતી. શુક્રવારના રોજ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા બોર્ડ મીટિંગની શરૂઆતમાં વંદે માતરમથી કરવામાં આવી હતી અને કોરોનામાં અવસાન પામેલા નગરપાલિકાના પૂર્વ સભ્યો અને પાલિકાના પૂર્વ કર્મચારીઓ માટે 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. જિલ્લા ભાજપ તરફથી આવેલા મેન્ડેટ મુજબ ચેરમેનોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સેનિટેશન ડિપાર્ટમેન્ટ પ્રથમવાર ભાજપની ટિકિટ પરથી ચૂંટાયેલા વિશાલ ચૌહાણને આપવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 1ના 4 સભ્યોને જિલ્લા મોવડીઓએ સાચવ્યા છે, જે વિજેતા કલ્પનાબેન મોરાઈને ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે. તો વોર્ડ નંબર 1માં ચૂંટાયેલા નિલેશ પટેલને વાહન કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપની ટિકિટ પર જીતનારા અતુલ મોદીને આ વખતે ડ્રેનેજ કમિટી સોંપવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ સમિતિની જવાબદારી કિંજલબેન ચૌહાણને સોંપાઈ છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અમીર મુલ્લાને રીક્રિએશન કમિટીના ચેરમેન બનાવાયા છે. તો સતત 2 ટર્મથી જીતતા આવેલા દક્ષાબેન વસાવાને લાઇટ કમિટીનું ચેરમેન પદ સોંપવામાં આવ્યું છે. પાણી પુરવઠા કમિટીના નવા ચૂંટાયેલા નીતિન વકીલને પણ સોંપાય છે. અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પુષ્પા મકવાણાને પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે નિમાયેલા ચેરમેનોને તમામ સાથી સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી. આજરોજ નગરપાલિકા ખાતે ક્વાર્ટરલી જનરલ બોર્ડની સામાન્ય સભા બોલાવી હતી, જેમાં વિવિધ કમિટીઓના ચેરમેનની પણ નિમણૂક કરવામાં આવી છે. કારોબારીના ચેરમેન તરીકે સંદીપકુમાર ભગુભાઈ પટેલ, માધ્યમિક શાળાના કમિટીના ચેરમેન તરીકે શ્રીમતી કિંજલબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન તરીકે પુષ્પાબેન ગોવિંદભાઈ મકવાણા, રીક્રિએશન કમિટીના ચેરમેન તરીકે અમીર ઇલાહી નિસાર અહેમદ મુલ્લા, હેલ્થ એન્ડ સેનિટેશનના કમિટીના ચેરમેન તરીકે વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણ, લાઇટ કમિટીના ચેરમેન તરીકે શ્રીમતી દક્ષાબેન નવીનભાઈ વસાવા, વોટરવર્ક્સ કમિટીના ચેરમેન તરીકે નીતિનકુમાર ઈશ્વરલાલ વકીલ, વાહન કમિટીના ચેરમેન તરીકે નિલેશ રમણભાઈ પટેલ, ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકે મનહરભાઈ અમૃતલાલ મોડી અને એપીએમસીના પ્રતિનિધિ તરીકે સાગર બિપિનચંદ્ર ગાંધીની નિમણૂક કરવામાં આવે છે. ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર.